હવે સમાચાર વિસ્તારથી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. તો સામે જળાશયોમાં પાણીનો જે જથ્થો બચ્યો છે તે જથ્થામાંથી દર અઠવાડિયે 0.5% પાણી ઓછું થઈ રહ્યું છે. આમ છતાં સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જોઈએ એક અહેવાલમાં. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હાલમાં પાણીના પુકારો ઉઠી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના પોશીના પટ્ટામાં લોકો નદીના વોડા ખોદીને પશુઓ અને પોતાના માટે પાણી મેળવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ આ જ હાલત છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલા 15 જેટલા જળાશયોમાં હાલમાં સરેરાશ 11.82% જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ ડેમોની હાલત આવી છે. દિવસે દિવસે પાણીના તળ ઊંડા થઈ રહ્યા છે. તો સામા ઉનાળામાં સિંચાઈ માટેનું પાણી આપવાનું પણ સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને ઉનાળા પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતોના જીવ પણ તાળવે ચોટી ગયા છે. ત્યારે હવે પાણી વિના મુજરાતા પાકને બચાવવા માટે તેઓ સિંચાઈ વિભાગ સમક્ષ પાણીની માંગ કરી રહ્યા છે. સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળામાં પાણી આપવાનું આમ તો મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ અત્યારે કપાસ, મગફળી, બાજરી જેવા પાકો ઉનાળામાં મુરઝાઈ રહ્યા છે. ખેડૂતોના બોર કૂવામાં પાણી સાવ ખલાસ થઈ ગયા છે. પ્રાંતિજ તાલુકાના કરોલ અને લીમડા ડેમ માં પણ પાણી છે, પણ એમાંથી પણ પાણી આપવાનું સરકાર કંઈ વિચારતી નથી. આ ડેમમાં પાણી સુકાય છે. એ જ પ્રમાણે પ્રાંતિજની બહુ મોટી બોક્સ છે, એ બોક્સ પણ ભરી હતી સરકારે, પણ એમાં પણ પાણી સુકાઈ રહ્યું છે. પણ કિસાનોને પાણી અપાતું નથી અને એના કારણે પ્રાંતિજ તાલુકાની જે તમામ ખેતી છે નિષ્ફળતાને હારે છે અને ખેડૂત બેહાલ થઈ ગયો છે. સરકારે આના માટે કંઈક વિચારવું જોઈએ અને ખેડૂતોને આ મુરઝાતી ખેતીને બચાવવા માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. આગામી દિવસોમાં પ્રાંતિજ તાલુકામાં માટે ખેતી માટે મોટો ખતરો ઊભો થયો તેમ છે. સાબરકાંઠા જિલ્લામાં 31,900 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે, ત્યારે પાણી વિના અડદ, મગફળી અને મગના પાકો પણ મુજરાઈ રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની સામે સાબરકાંઠા સિંચાઈ વિભાગ બંને જિલ્લામાં પાણી પાણી છે એવું કહી અને પાણીની કોઈ જ સમસ્યા ઊભી નહીં થશે એવું જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમ છોડીને બાકીના તમામ ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીએ પણ આ વર્ષે 12 જેટલા ડેમોમાં અંદાજે 5-8% પાણીનો જથ્થો ઓછો છે. વળી અધૂરામાં પૂરું આટલા જથ્થામાંથી પણ દર અઠવાડિયે 0.25% પાણી બાષ્પીભવનને લઈને ઓછું થઈ રહ્યું છે. આમ છતાં અધિકારીઓ સબ સલામતીની વાતો કરી રહ્યા છે. સાબરકાંઠાના અરવલ્લીના થઈને 15 ડેમનું ફ્લડ કંટ્રોલ યુનિટનું અમે કામ કરીએ છીએ. હાલની સ્થિતિ જોઈએ તો ગયા અઠવાડિયા કરતા 7 મિલિયન ઘન ક્યુબિક મીટર પાણી ઓછું થયું છે, જે કુલ જથ્થાના લગભગ 0.25% છે. અઠવાડિયે લગભગ 0.25% ઓછું થાય પાણી બાષ્પીભવનથી. એટલે પીવાના પાણી માટે સાબરકાંઠામાં હાલ કોઈ પ્રશ્ન નથી. ક્યાંય બી પાણીની રજૂઆત નથી પહોંચતી એવી કોઈ રજૂઆત નથી. ખેતી માટે તો આપણે ઉનાળામાં પાણી આપતા નથી, કારણ કે ખેડૂતો સ્વેચ્છાએ જ એક સિઝન પોતાનો ખેતર તપવા માટે રાખતા હોય છે. એટલે ઉનાળામાં ખેતી માટે કંઈ ખાસ માગણી આવતી નથી. એટલે હાલ પીવાના પાણીનો કોઈ પ્રશ્ન નથી. ખેતી માટે આપવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આપણી જોડે પૂરતો જથ્થો છે પીવાના પાણીનો, અને ચોમાસું હજુ 2-1 મહિના વાર છે, ત્યાં સુધી પણ આપણી જોડે પાણી રહેવાનું જ છે. ચોમાસું આવી ગયા પછી બી આપણી જોડે જથ્થો રહેશે જ. ના, પીવાના પાણી માટે કોઈ સમસ્યા સર્જાવાની નથી. સરેરાશ લગભગ 11.82 એટલે 12-1% જેવું પાણી છે બધા ડેમની ટોટલ ની કેપેસિટીના સાપેક્ષમાં. એટલે આપણી જોડે 359 મિલિયન ક્યુબિક મીટર પાણી પડ્યું છે. એ બહુ મોટો જથ્થો છે પીવા માટે. જો જળાશયોમાં હાલમાં જે પાણીનો જથ્થો છે તેની ટકાવારી જોઈએ તો વાત્રક 16.38%, ગુહાએ 7.81%, જ્યારે માજુમ 23.1% છે. 0.46% હાથમતી 0.1% છે. જવાનપુરામાં 20.09% છે, જ્યારે હરણાવમાં પણ 0% છે. મેસોમાં 29.67% છે, જ્યારે 17.41% વેડીમાં છે. ખેડવામાં 0.0% છે, જ્યારે વારાણસીમાં પણ 0% છે. ગોરડિયામાં 13.19% છે, જ્યારે 25.70% ધરોઈમાં છે. સરેરાશ તમામ ડેમોની ટકાવારી પ્રમાણે 11.82% પાણી. આમ છતાં સિંચાઈના અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે. તો સામા ખેડૂતો મુજરાતા પાક અને તરસ્યા ઢોરને જોઈને નિશાસા નાખી રહ્યા છે અને આગામી દિવસોના વિચારથી જ પાણી પાણી થઈ રહ્યા છે. તો હવે સરકાર આ લોકોના હિતમાં હવે આગળ વધે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. મામલો સરકાર કોઈ યોગ્ય પગલાં લે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.